नमस्कार विद्यार्थी मित्रों, आज ना वीडियो में अंदर आपने धोरण 3 विषय गणित ने अंदर 101 થી 999 સુધી નું સંખ્યા જ્ઞાન વિષે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમે બધા ધોરણ 2 સુધી 1 થી 100 સુધીના તમે અંકો શીખ્યા છો, જેમ તમે અંકોમાં અને શબ્દોમાં લખતા શીખ્યા છો. દાખલા તરીકે તમે જો તમે માની લો કે તમે આવું રીતે લખ્યું છે, આ કઈ સંખ્યા છે? 55, બરાબર. તો આપણે એને આ અંકોમાં લખ્યું 2 5 55, તો આપણે એને શબ્દોમાં પણ આવી રીતે લખીએ 55, બરાબર. એ રીતે આપણે આવી સંખ્યા અહીંયા છે, આ કઈ સંખ્યા લખીએ છે? 6 એકડ 61, બરાબર. 106, બરાબર. હો, બીજી કોઈ સંખ્યા લખો, બોલો આ કઈ સંખ્યા છે? વિદ્યાર્થી મિત્રો, તમને આવડે છે બરાબર? 8 8 9 કેટલા થશે? 89, બરાબર. 89, બરાબર. આ તમે આ બધું જે છે વિદ્યાર્થી મિત્રો, કે તમે ધોરણ 2 ની અંદર તમે શીખીને આવ્યા છો, બરાબર. હવે તમારે ધોરણ 3 ની અંદર 100 થી થોડી આગળ સંખ્યાઓ વિશે આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો. 101 થી 999 સુધીનો સંખ્યા જ્ઞાન. હવે કેવી રીતે? તો અહીંયા આપણે તમે જો વિદ્યાર્થી મિત્રો, એક નાની મણકા ગોળી સ્વરૂપે આપી છે, બરાબર. આ જે મણકા ગોળી આપ્યા છે એને આપણે ગણવાના અને ગણીને આપણે એની સંખ્યામાં એની સંખ્યા લખવાની. તો આ પહેલું ખાનું જે એ એકમ, આ બીજું વચ્ચેનું જે ખાનું છે એ દશક, અને ત્રીજું જે લાસ્ટમાં છે એ સો નું ખાનું છે. ચલો ભાઈ, પહેલા અહીંયા આ મણકા ગોળી આપણે એકમના ખાનાના મણકા ગોળી 1 2 3 કેટલા મણકા થયા? 3. તો અહીંયા આપણે કઈ સંખ્યા લખીશું? 3. હવે દશક ની વાત, બરાબર. ચલો 1 2 3 4 5 અને 6, તો અહીંયા આપણે કઈ સંખ્યા લખીશું? 6. હવે 100 ના સ્થાન ઉપર જઈએ, 1 અને 2, બે જ મણકા છે, તો આપણે અહીંયા સંખ્યા લખીશું 2, બરાબર. આ સ્થાન છે નું જે આ સ્થાન જોઈએ, આ એકમ નું સ્થાન છે, તો બરાબર. તો અહીંયા આપણે એકમ, બરાબર. કેટલા છે એકમ ના ખાનામાં? તો 3 છે એકમ ના ખાનામાં. કેટલા છે? 3 એકમ. ચલો પછી દશક, તો દશક કેટલા છે દશકમાં? 6. અને 100, તો 100 ના ખાનામાં કઈ સંખ્યા છે? 2, બરાબર. તો અહીંયા સંખ્યા કઈ બની ગઈ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંખ્યા કઈ બની? 2. એટલે આપણે આગળ 2 લખીશું. પછી કઈ સંખ્યા છે? 6 દશકમાં છે, તો પછી આપણે 6 સંખ્યા લખીશું. અને પછી કઈ સંખ્યા છે એના પછી? 3. તો બોલો હવે 100 ના સ્થાન પર કઈ સંખ્યા છે? 100 નું સ્થાન બગડો તો 200, અને 6 તગડ કેટલા થશે? 63, બરાબર. તો આપણે આ સંખ્યાને શબ્દોમાં કઈ રીતે લખીએ? 263. આપણે લખી શકીએ 263. ચલો આપણે બીજી કોઈ મણકા ગોળી લઈએ, બરાબર, જેનાથી આપણને થોડીક વધારે ખ્યાલ આવે. ચલો આપણે બીજી મણકા ગોળી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ધ્યાન રાખશું આપણે, હવે અહીંયા જોઈએ આપણે કે અહીંયા કેટલા મણકા છે એ આપણે જોવાનું રહેશે, બરાબર. ચલો પહેલા એકમ નું ભાગ, બીજા નંબર નું દશક નું ભાગ, અને ત્રીજા નંબર નું 100 નો ભાગ, બરાબર. તો એકમ ના ખાનામાં કેટલી સંખ્યા છે આપણે ગણી લઈએ ફરીથી. તો ધ્યાન રાખીશું આપણે, 1 2 3 4 5 6
7 8 તો અહીંયા આપણે શું લખ્યા 8 લખ્યા ચલો ફરીથી એના પછીની સંખ્યા 1 2 3 4 5 તો અહીંયા દશકના ખાનામાં કેટલે છે 5 તો અહીંયા આપણે 5 લખીશું હવે 100 નો સ્થાન આપણે જોઈએ 1 2 3 4 તો અહીંયા આપણે લખીશું 4 બરાબર હવે આ એકમનું ખાનું છે આપણે યાદ રાખીશું બચ્ચો પહેલો એકમનું ખાનું હશે બીજું દશકનું અને ત્રીજું 100 બરાબર તો ચલો પહેલા આપણે એકમ એકમ માં કઈ સંખ્યા છે 8 ચલો દશક તો દશક માં કઈ સંખ્યા આવેલી છે 5 અને 100 તો 100 ના ખાના પર કઈ સંખ્યા છે 4 બરાબર તો હવે આપણે સંખ્યા શું બની છે વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે 4 બરાબર 100 ના ખાના માં છે 4 100 પછી 5 ના 8 કેટલા થશે 58 તો સંખ્યા શું બની જાય શબ્દો માં લખીએ તો આપણે આને 4 58 બને સંખ્યા વિદ્યાર્થી મિત્રો હવે ખ્યાલ આવે છે ને ચલો હવે આપણે ત્રીજું એકમ મણકા પડી દ્વારા કરીએ આપણે જલ્દીથી તમને ખ્યાલ આવે ચલો ફરીથી આપણે મણકા પડી લઈએ વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે એકમના મણકા પડીએ આ મણકા પહેલા કરવાના 1 2 3 4 5 તો અહીંયા આપણે કઈ સંખ્યા લખી દેવાની 5 આ કયું ખાનું છે એકમનું ચલો પછી હવે આપણે દશકની સંખ્યા કરીએ 1 2 3 4 તો અહીંયા આપણે સંખ્યા લખીશું 4 બરાબર છે હવે અહીંયા સંખ્યા લખી આપણે આ પહેલા મણકા છે 1 2 તો અહીંયા આપણે લખીશું 2 ચલો અહીંયા કહ્યું એકમનું ખાન એકમના ખાનામાં કઈ સંખ્યા છે 5 ચલો પછી દશક તો દશકના ખાનામાં કઈ છે 4 અને અહીંયા 100 તો 100 ના સ્થાન પર કઈ સંખ્યા છે 2 બરાબર હવે સંખ્યા કઈ બની 2 4 અને 5 હવે 2 કયા સ્થાન પર છે 100 ના તો 2 એટલે 200 ની કેમ 200 ભાઈ પાછળ ચોકડ પાછળ કેટલા થાય 45 245 થાય બરાબર તો અહીંયા આપણે શબ્દો માં કેવી લખીએ 245 ખ્યાલ આવ્યો ચલો આપણે એક બીજી એક સંખ્યા લઈએ વિદ્યાર્થી મિત્રો તો તમને ઝડપથી ખ્યાલ આવશે ચલો હવે આપણે એકમના ખાનાની મણકા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો હવે થોડી સંખ્યા કેટલા ધરો પણ પડશે તો 1 2 3 અને 4 તો અહીંયા આપણે શું લખવાના 4 ચલો હવે અહીંયા એક પણ મણકું છે અહીંયા એક પણ મણકા આપેલા નથી તમે જો અહીંયા એક પણ મણકું આપેલું છે એક પણ મણકું ના હોય ત્યાં આપણે કઈ સંખ્યા લખવાની 0 એક પણ મણકો નથી એટલે આપણે ત્યાં શું લખવાનું 0 લખવાનું ચલો હવે અહીંયા આપણે 1 2 3 4 5 6 તો અહીંયા આપણે લખીશું 6 લખીશું બરાબર ચલો હવે અહીંયા એકમ તો એકમનું સ્થાન છે ત્યાં કઈ સંખ્યા 4 ચલો અહીંયા દશક
દશક માં કોઈ નથી એટલે 0 આપેલો છે ચલો હવે અહીં 100 100 નું સ્થાન માં શું છે સંખ્યા 6 લખેલી છે તો હવે સંખ્યા કઈ બનશે ચલો 100 ના સ્થાન પર કઈ સંખ્યા છે 6 તો 600 પછી દશક ના ગાણા માં કોઈ નથી એટલે આપણે એમ ના કહી શકીએ 12 13 પણ 0 છે દશક ના સ્થાન માં 0 સંખ્યા છે એટલે વંચાય નહીં પણ પાછળ કઈ સંખ્યા છે 4 તો બીજું કે વિદ્યાર્થી મિત્રો આ જે મેં તમને આ શીખવાડ્યું બરાબર તો તમારે આ તમારે હવે તમારી નોટમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમારી જે ગણિતની એક નોટ બનાવવાની છે અને ગણિતની નોટમાં તમારે એવું લખવાનું 101 થી 999 સુધીનું સંખ્યાને તમે આવી રીતે સરસ અક્ષરથી તમે તમારી નોટમાં લખી શકો છો વિદ્યાર્થી મિત્રો ખબર પડી તમને તો હું આ સાફ કરી રહ્યો છું બરાબર તમારે નોટમાં લખવાનું રહેશે જોઈ જોઈ તમારે સરસ અક્ષરથી હવે હું એ બીજી કેટલીક સંખ્યાઓ લખો બરાબર એ સંખ્યાઓને તમારે જાતે સોલ્વ કરવાની છે કે જાતે તમારે આવી રીતે બનાવીને લખવાનું છે આ લેશનમાં છે ચલો વિદ્યાર્થી મિત્રો તો હવે અહીંયા આપણે જોઈ લઈએ આ તમારા લેશનમાં ચાર મણકા ઉડી દોરેલી છે મણકા ઉડી દોરીને તમારે સંખ્યા લખવાની રહેશે જો અહીંયા તમારે પહેલા શું કરવાનું સૌથી પહેલા આ એકમના ગાણાની મણકા ગણવાના 1 2 3 4 5 6 7 8 9 9 થાય તો અહીંયા તમારે 9 સંખ્યા લખવાની
ગાનું 10 અહીંયા તમારે 10 લખવાનું અને ત્રીજું ગાનું 100 અહીંયા 100 તો 100 ના ગાનામાં 3 આવશે 10 ના ગાનામાં 2 આવશે અને અહીંયા 3 3 6 9 અહીંયા 9 આવશે પછી કઈ સંખ્યા બને છે એ વિદ્યાર્થી મિત્રો તમારે આ લેશનમાં લખવાનું રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો જો તમને આજનો મારો વિડિયો ગમ્યો હોય તો તમે લાઈક જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો અને હા આ તમે તમારે એક સરસ મજાની ગણિતની નોટ બનાવજો અને એની અંદર તમારે આ લખવાનું છે બરાબર ત્યાં સુધી આપણે હવે બાકીનું આપણે નેક્સ્ટ વિડિયોની અંદર અભ્યાસ કરીશું